नमस्कार, गुड मॉर्निंग। आप जी रहा छो जी 24 कलाक। हूँ छो आपनी साथ दीक्षिता। प्रधानमंत्री नरेन्द्र मोदी बेट द्वारका पहुंचा। बेट द्वारका मा मंदिर मा प्रधानमंत्री दर्शन करशे। बेट द्वारका मंदिर मा पूजा अर्चना करशे। प्रधानमंत्री बेट द्वारका मंदिर मा पूजा करनार आजाद भारत ना पहला प्रधानमंत्री नरेन्द्र मोदी। सुदर्शन ब्रिज नु प्रधानमंत्री लोकार्पण करवाना छे। आ दृश्य आपने बतावी रहा छे। प्रधानमंत्री नरेन्द्र मोदी तेमना कारनो काफलो बेट द्वारका खाते पहोंच्यो छे। त्या विशेष पूजा अर्चना करवामां आवशे। अने पहली वार आवो इतिहासमां बन्युं छे के बेट द्वारका खाते प्रधानमंत्री पहोंच्या छे अने त्या पूजा अर्चना करशे। अने त्यारबाद आजे अनेक भेटो छे એ મળવા જઈ રહી છે ત્યાંના રહેવાસીને। અને સૌથી જે આતુરતા સૌ કોઈને હતી એ આજે સુદર્શન બ્રિજ છે એ તમામ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે। પાંચ વર્ષ 2017માં તેમણે તેનું ખાતમુહૂર્ત કર્યું હતું અને આખરે એ બ્રિજ બનીને તૈયાર છે। અને દ્વારકા નગરી છે તેને શણગારવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કારનો કાફલો ત્યાં પહોંચ્યો છે। સીધા જય શું સહયોગી હિતેન વિટલાણી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે, તો ચલો રોલ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેટ દ્વારકા પહોંચી ચૂક્યા છે। આ તમે જોઈ શકો છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો આ બેટ દ્વારકા મંદિરની તરફ જઈ રહ્યો છે। આઝાદ ભારતમાં પ્રથમવાર કોઈ પ્રધાનમંત્રી જે છે તે બેટ દ્વારકા મંદિરની અંદર દર્શન કરી રહ્યા છે। આ તમે જોશો તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે તે દર્શન કરશે, ધજા પૂજા પાઠ કરશે અને ત્યારબાદ લગભગ 25 મિનિટ જેટલો સમય જે છે તે પ્રાઇમ મિનિસ્ટરનો બેટ દ્વારકા મંદિરની અંદર રહેશે। અને ત્યારબાદ આ જ રસ્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સુદર્શન બ્રિજ તમે જે જોઈ રહ્યા છો આ સુદર્શન બ્રિજ પર પહોંચશે અને સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન કરીને બ્રિજ નિહાળશે અને ત્યારબાદ અહીંથી દ્વારકા માટે રવાના થશે। દ્વારકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌપ્રથમ મંદિરે જશે, મુખ્ય મંદિરે જઈને દર્શન કરશે, પૂજાપાઠ કરશે અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે જે આરક્ષિત સમય 3 કલાકનો રાખવામાં આવ્યો છે તે આરક્ષિત સમયમાં કહેવાઈ રહ્યું છે કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સ્કૂબા ડાઇવિંગ કરી શકે છે। દ્વારકામાં જે લક્ષદ્વીપમાં તસવીરો જોવા મળી હતી તે તસવીરો ફરી એકવાર ગુજરાતમાં દ્વારકામાં જોવા મળી શકે છે અને સ્કૂબા ડાઇવિંગ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે દ્વારકા મંદિરની ઠીક પાછળ આવેલા સભા સ્થળે પહોંચશે અને લગભગ લાખોની તાદાદમાં જે લોકો પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને સાંભળવા પહોંચ્યા છે તેમને સંબોધિત પણ કરશે। બેટ દ્વારકાથી કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે હિતેન વિટલાની, ઝી મીડિયા।